તો મહત્વના સમાચાર જોઈએ તો કોંગ્રેસ ઉમેદવાર રાજુ પરમાર આજે પોતાનું નામાંકન ભરવાના છે. શહેર પશ્ચિમ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આજે નામાંકન પત્ર ભરીને ઉમેદવારી નોંધાવવામાં આવશે. કોંગ્રેસ ઉમેદવાર રાજુ પરમાર દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવશે એ પહેલા રેલી નીકાળીને પ્રચાર કરવામાં આવશે અને તે બાદ તેમના દ્વારા ઉમેદવારી પત્રક ભરવામાં આવશે. જણાવી દઈએ કે રાજુ પરમાર પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે. તો શહેરના પશ્ચિમ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવશે. આવતીકાલે જ્યારે નામાંકન પત્ર ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે આજે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રક ભરવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અમદાવાદ પશ્ચિમ બેઠકના ઉમેદવાર રાજુ પરમાર દ્વારા પણ નામાંકન પત્ર ભરવામાં આવશે. શાહપુરથી ગાંધી આશ્રમ સુધી રેલી યોજવામાં આવશે. તો આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે મંતવ્ય ન્યૂઝની સંવાદદાતા પ્રિયંકા જોડાઈ ચૂક્યા છે. જી પ્રિયંકા, શહેરના પશ્ચિમ વિસ્તાર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજુ પરમાર દ્વારા આજે નામાંકન ભરવામાં આવશે, શું છે સમગ્ર વિગત, વધુ અપડેટ પ્રિયંકા? જે ઉમેદવાર છે તે આજે ઉમેદવારી પત્રક ભરવાના છે. વિજય મુહૂર્ત જે 12:39 છે તે વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરશે. હાલની જો વાત કરીએ તો પશ્ચિમ લોકસભાના જે કોંગ્રેસના ઉમેદવાર છે રાજુ પરમાર, તેઓ આજે ફોર્મ ભરવાના છે. મહત્વની બાબત છે કે પૂર્વ સાંસદ પણ રહી ચૂકેલા છે અને જો વાત કરીએ તો તેમની સામે એક મહત્વનું ચેલેન્જ કહી શકાય કિરીટ સોલંકી જે છે 3 ટર્મથી જીતતા આવે છે, જે તેમના માટે આ વખતે જીતવું પણ અઘરું બની રહે છે. પરંતુ જે રીતે વાત કરીએ કે રાજુ પરમાર જે છે તે પણ એક ખૂબ જ મોટું નામ ધરાવે છે તેમના વિસ્તારની અંદર, તેમના લોકો જે છે તેની સાથે તેઓ ખૂબ જ વધારે કનેક્ટેડ છે, જેથી કરીને તેમની ઉમેદવારી જે છે તે ખૂબ જ આ વખતે રસાકસી ભરી રહેશે. કારણ કે કિરીટ સોલંકી અને રાજુ પરમાર બંને ઉમેદવારો જે છે તે સામ સામેના પક્ષના ખૂબ જ મજબૂત ઉમેદવાર છે, જેને કારણે આજે તેઓ ફોર્મ ભરવાના છે. ગાંધી આશ્રમથી કલેક્ટર કચેરી સુધી તેઓ જે છે તે રેલી કરવાના છે. રેલી દરમિયાન તેઓ તેમના સમર્થકો જે છે તે રેલીની અંદર જોડાશે અને ત્યારબાદ તેઓ કલેક્ટર કચેરી સાથે ફોર્મ ભરશે. જી બિલકુલ વૃંદા, સમગ્ર માહિતી બદલ આભાર આપનો.